ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આગળના લેકચરમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગોનું કણ સ્વરૂપની ચર્ચા કરી મતલબ કે વિકિરણ છે એ કણ સ્વરૂપે એટલે કે ફોટોન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને ફોટોનની લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી હતી હવે આજે આપણે એનાથી ઉલટું દ્રવ્યનું તરંગ સ્વરૂપ સમજાવો મતલબ કે કોઈ પણ દ્રવ્ય છે એ પણ તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એનો અભ્યાસ કરવાનો છે આ ટોપિકના અનુસંધાનમાં દ્રવ્યના તરંગ સ્વરૂપને સમજાવવા માટે ડી બ્રોગલી એ જે અધિતર્ક આપ્યું છે એ અધિતર્ક આપણે સમજવાનું છે અને એના પરથી ડી બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર મેળવવાનું છે મતલબ કે પરીક્ષામાં જો એક્ઝામ ક્વેશ્ચન પૂછે તો આ રીતે પૂછે કે ડી બ્રોગલીનો અધિતર્ક લખો અને ડી બ્રોગલીની તરંગ લંબાઈનું સૂત્ર મેળવો અહીંયા ડી બ્રોગલીનો અધિતર્ક સમજતા પહેલા તમને સવાલ તરત જ એ થાય કે આ તો કેવી વાત ક્યારે આપણે એને વિકિરણ સ્વરૂપે લેવું કે ક્યારે આપણે એને કણ સ્વરૂપે લેવું વિદ્યુત ચુંબકીય તરંગની વાત કરતા હોય તો આપણે એને વિકિરણ સ્વરૂપે ગણતરી એમાં લેવી એને સમજૂતી લેવી કે એને કણ સ્વરૂપે સમજૂતી લેવી કે પછી દ્રવ્યની વાત કરતા હોય તો એને પણ આપણે કણ સ્વરૂપે લેવો કે એને આપણે વિકિરણ સ્વરૂપે લેવો તો અહીંયા એના કોઈ પણ સ્વરૂપ માટેની આપણે આપણે વાત પ્રયોગ કરીએ છીએ એના અનુસંધાનમાં એનું વર્ણન લેવું જરૂરી છે મતલબ કે આપણે જેવી જરૂરિયાત છે એ અનુસંધાનમાં એનું સ્વરૂપ આપણે લેવું જોઈએ બહુ સાદી વાત કરીએ કે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છે હવે વસ્તુને જોતી વખતે આપણા આંખની અંદર વિદ્યુત ચુંબકીય આ વિકિરણ દાખલ થાય છે વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે સાદી ભાષામાં કહીએ તો કે આપણી આંખમાં પ્રકાશ દાખલ થાય છે આપણી આંખમાં દાખલ થયેલો પ્રકાશ એ આપણી આંખની કીકી ઉપર પડશે ત્યાંથી રેટિના ઉપર પડશે રેટિનામાં રહેલા સળી કોષો અને શંકુ કોષો એનું એનાલિસિસ કરશે અને આપણને વસ્તુનું પ્રતિબિંબ મળશે એટલે પ્રતિબિંબ એ રેટીના ઉપર પડે એટલે આપણે વસ્તુને જોઈ શકીએ હવે આ ઘટનામાં આપણે વાત કરીએ તો જ્યારે વસ્તુ ઉપરથી કોઈ પણ જ્યારે પ્રકાશ છે એ આપણી આંખની કીકી સુધી પહોંચે છે ત્યાં સુધી એ વિકિરણ સ્વરૂપ છે ત્યાં સુધી એ પ્રકાશ છે એ કિરણ સ્વરૂપે છે વિકિરણ સ્વરૂપે છે તરંગ સ્વરૂપે છે પરંતુ જેવો એ પ્રકાશ આપણી આંખની કીકીમાંથી દાખલ થઈ અને રેટિના પાસે પહોંચે છે તો સડી કોષો અને શંકુ કોષો એનું એનાલિસિસ કરશે ત્યારે એ એને ફોટોન સ્વરૂપે લેશે મતલબ કે આપણે કોઈ પણ વસ્તુને જોઈએ છે ત્યારે આ બંને ઘટનાઓ ત્યાં કારણભૂત છે તો ત્યાં આપણને પ્રકાશનું વિકરણ સ્વરૂપ પણ છે અને પ્રકાશનું દ્રવ્ય સ્વરૂપ પણ છે મતલબ કે આપણે જે અનુસાર એની જરૂરિયાત હોય એ અનુસાર એનું વર્ણન લઈએ છીએ તો અહીંયા હવે જે આપણે જોવાનું છે એ ડી બ્રોગલીના અધિતર્ક અને એના સૂત્ર માટે આપણી મેઇન વાત એ છે કે દ્રવ્યનું તરંગ સ્વરૂપ મતલબ કે કોઈ પણ કણ છે મતલબ કે જે દળ ધરાવે છે એ દળ ધરાવતો કોઈ પણ કણ છે એ પણ તરંગ તરીકે વર્તતો હોવો જોઈએ છે હું શું કહેવા છું આગળ આપણે એવું કીધું કે વિકિરણ છે એ કણ સ્વરૂપે છે તો હવે આજે આપણે ઉલટું જવાનું છે કે કણ છે એ પણ વિકિરણ સ્વરૂપે એટલે કે તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ તો આના અનુસંધાનમાં ડી બ્રોગલીએ એક અધિતર્ક આપ્યો અધિતર્કમાં એવું કે છે કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ જેવી પ્રકૃતિ ધરાવતા હોવા જોઈએ કારણ કે પ્રકૃતિ ધરાવે છે અને બે પ્રાકૃતિક સ્વરૂપો દ્રવ્ય અને ઉર્જા પણ સમિતિ ધરાવતા હોવા જોઈએ જો અહીંયા જે આના શબ્દો છે અધિતર્કના શબ્દો હંમેશા પરીક્ષામાં લખીએ ત્યારે આ જ શબ્દ સહ લખાવું જોઈએ કેમ કે જે રીતે તમે મેથ્સમાં ભણીને આવ્યા છો મેથ્સમાં કોઈ પણ પૂર્વધારણા હોય તો પૂર્વધારણા આ જ રીતે શબ્દ શહદ લખાવી જોઈએ એમ અધિતર એક એઝમ્સન છે અને આ આઝમ્સન છે એને એના શબ્દ શહેર લખાવવું જોઈએ અહીંયા એમ કે દ્રવ્યના ગતિ કરતા કણો યોગ્ય પરિસ્થિતિમાં તરંગ તરીકે વર્તા હોવા જોઈએ કારણ કે પ્રકૃતિ સમિતિ ધરાવે છે મતલબ કે પ્રકૃતિની અંદર જે કાંઈ અસ્તિત્વ ધરાવે છે એ છે એટલું ને એટલું જ છે અહીંયા આગેઈની ઉર્જા સંરક્ષણ લો વાત ધરાવે છે મતલબ કે એ સ્વરૂપો બદલે છે પણ કે એનું ઉત્સર્જન કે નાશ તો થતો જ નથી તો પ્રકૃતિની અંદર જે દરેક પદાર્થ છે એની જો સમિતિ હોય દરેક દ્રવ્યની સમિતિ હોય તો એની સાથે સંકળાયેલ ઉર્જા પણ સમિતિત ધરાવતી જ હોવી છે તો આ એન્ઝપસન એ ડીબ્રોગલી આવ્યું જો ડીબ્રોગલી આ વાત કરીને પછી આગળ કહે છે કે જો વિકિરણ દ્વૈ સ્વરૂપ ધરાવતું હોય તો દ્રવ્ય પણ એમ જ હોવું જોઈએ એણે દર્શાવ્યું બે બહુ અગત્યની વાત આપી ડી બ્રોગલીએ એવું કીધું કે પી વેગમાન ધરાવતા કણની તરંગ લંબાઈ લેમડા હોય તો જો ખાસ અગત્યની વાત છે એણે બતાવ્યું કે પી વેગમાન ધરાવતા કણની તરંગ લંબાઈ લેમડા હોય તો લેમડા બરાબર એચ અપોન પી આપણે જાણીએ છીએ પી એટલે વેગમાન ને વેગમાન બરાબર એમ ઇન્ટુ વીક એટલે કે એચ બરાબર એમ અપોન વીક

લીમડા એ તરંગ સાથે સંકળાયેલ રાશિ છે અને આ જ વસ્તુને જો આપણે ફોટોનની સાથે લઈએ તો હવે ફરી પાછું યાદ કરજો કે ફોટોનની પહેલી આપણે એની લાક્ષણિકતામાં લખ્યું હતું કે ફોટોન એ દળમાં ધરાવે છે તો અહીંયા જો ફોટોન માટેની આપણે વાત કરીએ તો ફોટોન માટે શું લખીએ તો કે પી બરાબર ફોટોનું ત્યાં આપણે સૂત્ર હતું ફોટોન માટે પી બરાબર એચ લેમડા લખી શકીએ તો કે લેમડા શકીએપોન પી બરોબર છે તો આ જ વસ્તુ આપણે ફોટોન માટે પણ આપણે સાચી આપી દીધી ફોટોન માટે પણ આજ સૂત્ર આપણે સાબિત કરી શકીએ છીએ આ સૂત્રો પરથી આપણે એવું કહી શકીએ કે જે કણનું દળ મોટું હોય તે કણની ઉર્જા મોટી હોય અને તેના માટે તરંગ લંબાઈ કેવી હોય નાની હોય જો ફરીવાર સમજો ખાસ ધ્યાનમાં લેજો કારણ કે આના ઉપરના એમ હોય જે કણનું દળ મોટું હોય મતલબ કે એમ મોટો છે એમ મોટો હોય એટલે પી મોટો થાય પી મોટો હોય એટલે ઉર્જા મોટી થાય બરોબર કારણ કે જો ઉર્જાનું ગતિ ઉર્જાનું સૂત્ર યાદ હોય તો કે બરાબર વન અપોન ટુ પી સ્ક્વેર અપોન એમ બરોબર ને કે બરાબર પી સ્ક્ર ટુ એમ એવું સૂત્ર બરોબર એટલે કે જેની કણનું દળ વધુ છે એની ઉર્જા વધુ છે પણ તો એની તરંગ લંબાઈ કેવી થાય છે નાની છે તો આના માટે જો આપણે જોઈએ તો બહુ સાદું ઉદાહરણ છે કે જો ધારો કે કોઈ પોઈન્ટ કિલોગ્રામ દળ ધરાવતો અને વીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કોઈ બોલ ગતિ કરે છે તો એની તરંગ લંબાઈ કેટલી આવું એમ માં પૂછી શકે કે એની તરંગ લંબાઈ કેટલી તો તમે લેમડા બરાબર એ ચોપોન પી સૂત્રની અંદર કિંમત મૂકો ત્યાં એચ ના ની કિંમત મૂકી દો એમ અને વીની જે કિંમત આપેલી છે એ કિંમત આપીને જો સાદુ રૂપ આપશું તો આપણને લેમડાનો જવાબ આપણને મળે છે ટુ પોઈન્ટ છે એનો મતલબ એવો થયો કે આ તરંગ લંબાઈ ખૂબ નાની છે ખૂબ નાની છે એનો મતલબ એવો થયો કે જ્યારે આવો ભારે કણ છે એ તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોય તો એને આપણે સામાન્ય સ્વરૂપમાં જોઈ શકતા નથી એને સામાન્ય સ્વરૂપમાં આપણે એને તરંગ સ્વરૂપ તરીકે એને આપણે અનુભવી શકતા નથી પરંતુ જેનું દળ નાનું છે એવા જો કોઈ હોય તો એને આપણે તરંગ સ્વરૂપે એની નોંધ લઈ શકીએ છીએ એવું જો હવે એક આપણે ઉદાહરણ જોઈએ તો આપણે જાણીએ છીએ એ અનુસાર કે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ ઓછું છે આવા જો ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરીએ કે જેનું દળ ઓછું છે તો એ તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે છે કે નહીં તો એના માટે જે આગળ ડી વાત કરી છે એ મુજબ ધારો કે સ્થિર રહેલો એક ઇલેક્ટ્રોન વિદ્યુત દબાણ વી વડે પ્રવેગિત થાય છે હવે કોઈ ધાતુની અંદર કે કોઈ ખનિજની અંદર ઇલેક્ટ્રોન રહેલો છે ને એને આપણે વી જેટલું વિદ્યુત દબાણ આપીએ છીએ તો એની ગતિ ઊર્જા આપણે જાણીએ છીએ એ અનુસાર કે બરાબર ઈ વી જેટલી મળે કે બરાબર આપણે જાણીએ છીએ એ ગતિ ઊર્જાનું સૂત્ર વન પોઈન્ટ ટુ એમ બી અહીંયા એમ વડે ગુણી નાખીએ ને એમ વડે ભાગી નાખીએ તો આપણને મળે કે એમ સ્કવેર વી સ્કવેર અપોન ટુ એમ એમ સ્કવેર વી સ્કવેર એટલે કે પી સ્કવેર તો ઇક્વલ ટુ પી સ્કવેર અપો ટુ એમ થાય અહીંયા કે શા માટે એવો આપણે ખાલી અહીંથી આને પીને સૂત્રનો કરતા બનાવ્યો છે હવે કે ની કિંમત મૂકી દઈએ જે આપણે બીજા સમીકરણમાં કે બરાબર ઈ ઇન્ટુ વી જો કે ની કિંમત મૂકી દઈએ તો પી બરાબર અંડર રૂટ ઓફ ટુ એમ ઈવી આપણને સૂત્ર મળશે સૂત્ર યાદ રાખો છો એમસીક્યુ માટે ખાસ અગત્યનું છે તો અહીંયા આગળ ઉપર જોઈએ તો તો તેથી એની તરંગ લંબાઈ લેમડા બરાબર એચ અપોન પી ની કિંમત આગળથી જે લીધી એ અંડર રૂટ ઓફ ટુ એમ ઈ વી બરોબર છે હવે આ સૂત્રમાં તમે જોશો તો એચ અચળાંક છે પ્લાંક નો અચળાંક બે એ પણ સંખ્યા છે એમ એ ઇલેક્ટ્રોન નું દળ છે એ પણ નિશ્ચિત છે ઈ ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર છે બદલાય છે શું તો કે આપણે આપેલું વિદ્યુત દબાણ તો એ વિદ્યુત દબાણને આપણે એક રાખી દઈને બાકીના બધા અચડાકની કિંમત મૂકી દઈએ તો લેમડા બરાબર આપણને મળશે વન પોઈન્ટ ટુ ટુ સેવન એટલે કે એક પોઈન્ટ બસો સત્યાવીસ ના છેદમાં અંડર રૂટ ઓફ વી નેનોમીટર નેનોમીટરના ક્રમની આપણને ત્યાં તરંગ લંબાઈ મળે હવે જે આપણે ઇલેક્ટ્રોનની વાત કરતા હતા કે જો કોઈ ધાતુમાં ઇલેક્ટ્રોન આ રીતે છે કે કોઈ ખનીજમાં ઇલેક્ટ્રોન આ રીતે રહેલો છે તો એવા ઇલેક્ટ્રોનને જો સપોઝ આપણે એકસો વીસ વોલ્ટ જેટલું આપણે વિદ્યુત દબાણ આપી અને પ્રવેગિત કરીએ અને જો એ પ્રવેગિત કરવાથી એને જે ગતિ ઉર્જા મળે તો પછી એનો લેમડા આપણે જ્યારે ગણતરી કરશું આ સૂત્રમાં કિંમત મૂકીને વી બરાબર એકસો વોલ્ટ તો ત્યાં આપણને લેમડા બરાબર વોલ્ટ જેટલું વિદ્યુત દબાણ આપીએ છીએ તો ત્યારે લેમડા આપણને કેટલો મળે છે તો કે પોઈન્ટ વન વન ટુ નેનોમીટર જેટલો આપણને લેમડા એટલી તરંગ લંબાઈ મળે છે આ જે તરંગ લંબાઈ આપણને મળે છે એ સ્ફટિક હોય તો સ્ફટિકની અંદર એના સ્તરો હોય છે તમે આપણે વાત કરીએ સેકન્ડરી લેવલે આપણે ખનીજ વિશેનું ખનીજનું બંધારણ ભણી ગયા છે તો એ ખનીજની જયારે વાત હોય તો એ ખનીજના સ્ફટક સ્ફટિકોના આ સ્તર હોય દાખલા તરીકે અબ્રખ હોય તો અબ્રખના જે રીતે સ્તર હોય તો એ રીતે એના સ્તર હોય તો એ બે સ્તર વચ્ચેનું અંતર છે એ આટલું જ જોવા મળે છે એનો મતલબ એવો થયો કે જ્યારે સ્ફટિકની વાત છે ત્યારે સ્ફટિકની અંદર આવા ઇલેક્ટ્રોન છે ત્યાં એ તરંગ સ્વરૂપ અસ્તિત્વ ધરાવે છે અને એને આપણે ગણતરી કરીને જોઈ શકીએ છીએ તો આ વાત થઈ કે કોણ છે એ તરંગ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવી શકે છે જે આગળ આપણે વાત કરી હતી કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ વિકિરણ છે એ દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે છે તો એ જ રીતે બી બ્રોગલીએ એવી વાત કરી કે અહીંયા કોણ છે એ પણ તરંગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે છે મિત્રો ખૂબ અગત્યની આની વાત હતી અને એને લઈને જ ડી બ્રોગલીને આગળ ઉપર નોબલ પારિતોષિક મળ્યું આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે પણ મેં તમને જણાવ્યું હતું એ અનુસાર કે આ સૂત્ર આ ચેપ્ટરની અંદર એટલી બધી પાયાની વાતો કરી છે અને જે જે સાયન્ટિસ્ટો એ વાત કરી છે એ બધા સાયન્ટિસ્ટોને એના અનુસંધાનમાં નોબલ પારિતોષિક મળેલા છે તો એવી આજે આપણે ડી બ્રોગલીની વાત કરી અને એ આપણે કણને તરંગ સ્વરૂપે કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે એની આપણે વાત કરી બરોબર તો હવે આગળ જે આપણે જોશું એ નેક્સ્ટ એક ક્વેશ્ચન છે એ